ઉર્જા સ્થિત રથયાત્રા પર થયેલા પથ્થરમારા મુદ્દે આખરે બી ડિવિઝન પોલીસ મથકમાં 25 ના લોકટોળા સામે ફરિયાદ દર્જ. વાયરલ વિડીયોના આધારે ધીંગાણું કરનારા આરોપીઓને ઝડપી લેવાશે. એસપી ભરૂચ. હિન્દુ સંગઠનોના આવેદન પત્રો બાદ સરકાર તરફે ફરિયાદ દાખલ કરતી પોલીસ. અંકલેશ્વર જેડીસીમાં આવેલ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા આગ. કંપનીના સ્ટોરેજ પ્લાન્ટમાં ધડાકા સાથે લાગી આગ. સોલ્વન્ટ સહિતના જથ્થામાં આગ ફેલાતા આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સોલ્વન્ટના ડ્રમો હવામાં ઉછળતા 10થી વધુ ફાયર બ્રિગેડને દોડાવ્યા. ભરૂચના પૂર્જા સ્થિત અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રામાં પથ્થરમારો થતા સમગ્ર ઘટના મુદ્દે હિન્દુ સંગઠનોના પોલીસ તંત્ર સામે આક્ષેપ બાદ આખરે બી ડિવિઝન પોલીસ મથકમાં 25 જણના ટોળા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફુરજા બંદરેથી પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. જે રથયાત્રા ચાર રસ્તા નજીક પહોંચતા જ કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો થતા તેમાં રહેલા એક પોલીસ કર્મી ભાવેશ મિસ્ત્રીને છાતીના ભાગે, જ્યારે એક શ્રદ્ધાળુને માથાના ભાગે પથ્થર વાગતા ગંભીર ઇજાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. જેના પગલે સમગ્ર રથયાત્રામાં પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જે સમગ્ર ઘટનાની લોકોએ મોબાઈલમાં વિડીયો કરી વાયરલ કર્યા હતા. જે બાદ પણ સમગ્ર ઘટનામાં પોલીસે હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પોલીસે હુમલાખોરોની તરફદારી કરી હોવાના આક્ષેપ સાથે રથયાત્રાના આયોજકોના સભ્યો તથા ભરૂચના વિવિધ હિન્દુ સંગઠનોએ પોલીસની કામગીરી સામે આક્ષેપબાજી કરી શક્તિનાથ ખાતેથી જય શ્રીરામના નારા સાથે રેલી યોજી કલેક્ટર કચેરીમાં પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહિલાઓની સુરક્ષા કરવામાં ઊણી ઉતરેલી પોલીસ સામે રોષ ઠાલવી બંગડીઓ ફેંકતા આખરે સમગ્ર ઘટના બાબતે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં હુમલાખોર 25 લોકોના ટોળા સામે આઈપીસીની કલમ 120 બી 143 147 337 332 353 153 ક1 તથા ખ મુજબ ગુનો નોંધી વાયરલ વિડીયોમાં દેખાતા હુમલાખોર આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આગના ગોટે ગોટા નીકળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં આજે સવારના સમયે અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થઈ જતા આગ ભભૂકી ઉઠી હતી. આ ધડાકાભેર થયેલ બ્લાસ્ટમાં કંપનીમાં રહેલ સોલ્વન્ટ સહિતના ડ્રમો હવામાં ઉછળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામ્યો હતો. એકાએક ફાટી નીકળેલ આગ સોલ્વન્ટ સહિતના ડ્રમોના પગલે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની સત્તાધીશો તેમજ કામદારો અને આસપાસની કંપનીઓમાં સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા વિકરાળ આગના પગલે 10 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. કંપનીમાં લાગેલ આગના પગલે લોકોમાં ફફડાટ અને ભય જોવા મળ્યો હતો. ભરૂચ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2019 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મ જયંતિ છે. સમગ્ર રાષ્ટ્રે શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કર્યા હતા. ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2019 કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને બક્ષીપંથના મોરચાના પ્રદેશ અધ્યક્ષ રમેશ મિશ્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પર્વ અંગેની બહુ વિસ્તૃત પૂર્વક મારા અગાઉ માનનીય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માનનીય અરુણસિંહજીએ આપણે ખૂબ વિસ્તૃત પૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એ પ્રકારે આપણે સૌએ આવનારા દિવસોમાં સંગઠન પર્વનું કામ કરવાનું છે.
આમ તો ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે, ખૂબ ઊંડાણ વિસ્તાર સુધી આપણું સંગઠનનું ખૂબ સુંદર કામ થયું છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન 2019 અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલ રોડ ઉપર વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશભાઈ પટેલ, ધર્મેશભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમકવાલા, ધનજીભાઈ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ કંસાળા, મહેશભાઈ મિસ્ત્રી, દિવ્યેશભાઈ પટેલ સહિત ભાજપી અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા. આજે સમગ્ર દેશભરમાં સંગઠન પર્વને લઈને સભ્યતા ભારતીય જનતા પાર્ટીના સભ્ય નોંધણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના હાથે ઉત્તર પ્રદેશ વારાણસી મુકામે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાની હાજરીમાં આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું છે. અહીંયા ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ જિલ્લાના આગેવાન કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સભ્ય નોંધણીના કાર્યક્રમને અમે જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર જે સભ્ય સંખ્યા છે એના કરતાં બીજા પણ શક્ય એટલા વિચારધારાના લોકો ભારતીય જનતા પાર્ટીના જોડાવામાં, જે લોકો વિકાસ સાથે જોડાયેલા છે એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા અને જે સંગઠન છે એના કરતાં વધુ મજબૂત બનાવવાનું અને આવનારા દિવસોમાં સરકારની યોજના પાર્ટીની વિચારધારાને લઈને આ ભરૂચ જિલ્લાનો અને દેશનો વિકાસ થાય એ એંગલથી ભારતીય જનતા પાર્ટીના લોકો કામ કરી રહ્યા છે. સાથે સાથે દેશના પ્રધાનમંત્રી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણને પણ તેટલું જ મહત્ત્વ આપે છે. માનનીય દેશના વડાપ્રધાને સૌ કાર્યકર્તાને હાકલ કરી છે અને વિનંતી કરી છે કે પ્રત્યક્ષ કાર્યકર્તા અને પ્રત્યક્ષ ચૂંટાયેલો સદસ્ય એ વૃક્ષ વાવે અને વાવે નહીં એને ઉછેરે. તો એ અભિયાનના ભાગરૂપે આજે ભરૂચ શહેરની અંદર સિવિલ હોસ્પિટલની બહાર જેટલો રસ્તો આપણને મળે છે જ્યાં વૃક્ષ ઉગી શકે છે એવું નગરપાલિકાના સૌ ચૂંટાયેલા માનનીય સદસ્યશ્રીઓ આજે બધાએ ભેગા થઈને આપણા લોકપ્રિય સાંસદ માનનીય મનસુખભાઈના વરદ હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વખતે નગરપાલિકાની ટીમ આખી અને અમે સૌ કટિબદ્ધ છે કે ભરૂચ શહેરની અંદર ઓછામાં ઓછા 500 એવા મોટા વૃક્ષ એ અમે ઉછેરવા માગીએ છીએ અને એને ખાલી ઉછેરવાનું નહીં, ઉગાડીને નહીં, પણ એની પૂરી કાળજી રાખીને વર્ષ દરમિયાનમાં એ મરી ના જાય, એને કોઈ ઢોર ખાઈ ના જાય એ પ્રકારની તમામ અમે એની કાળજી રાખીશું અને ભરૂચ ગ્રીન બને, પર્યાવરણલક્ષી જે આપણી સમસ્યાઓ છે મૂળ એમાંથી પણ આપણને છુટકારો મળે એટલે એ અભિયાનની જોડે આજનો આ કાર્યક્રમ અહીંયા મનસુખભાઈ ઉપસ્થિત થયા છે એમને બધાનો આભાર વ્યક્ત કરું છું. ખુશ્બુ એન્ડ બ્રધર્સ શોપનું ઉદ્ઘાટન સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમારના હસ્તે કરાયું હતું. ભરૂચની જાડેશ્વર ચોકડી સ્થિત આવેલ આરકે એવન્યુ કોમ્પ્લેક્સમાં સંગીતકારો માટે હાર્મોનિયમ, ગિટાર, વાયોલિન, બેન્ઝો તેમજ સંગીતના નવા ઇન્સ્ટ્રુમેન્ટ તથા સર્વિસ ટ્યુનિંગ શોપ ખુશ્બુ એન્ડ બ્રધર્સનો શુભારંભ થતા શોપનું ઉદ્ઘાટન મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના નવેઠાના ધનજીભાઈ પરમારના હસ્તે રિબિન કાપી ખુલ્લો મુકાયું હતું. આ પ્રસંગે લક્ષ્મણ બારોટ તથા ભજન સમ્રાટ મણિ નાગેશ્વર સહિત આમંત્રિત ઉપસ્થિત રહી ભરત પંચાલ તથા ભૂપેન્દ્ર પંચાલને શુભેચ્છાઓ પાઠવી હતી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડિયા ગામે દલિત સરપંચની હત્યા મુદ્દે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક દ્વારા કેન્ડલ માર્ચ દ્વારા હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જાડિયા ગામે દલિત સરપંચ મનજી સોલંકીની કરપીણ હત્યા પ્રકરણમાં હત્યારોને ઝડપી પાડી કડક કાર્યવાહી માંગ સાથે ભરૂચમાં રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડિયા ગામે સરપંચ મનજી જેઠા સોલંકી જનરલ સીટ ઉપર સરપંચ તરીકે જીતતા કહેવાતા વણ
વ્યવસ્થા અને કેટલાક હિન્દુ ધર્મના ઠેકેદારો દ્વારા જ ઘણા જ હેરાન પરેશાન કરતા તેમણે પોલીસ અને કલેક્ટરને રજૂઆત કરી હતી, છતાં હીન માનસિકતા ધરાવતા તત્વો દ્વારા તેઓની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ કેન્ડલ માર્ચ થકી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કેન્ડલ માર્ચ ભરૂચના 5 બત્તી સર્કલથી સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થિત પહોંચી હત્યારાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં બામસેફના બેચરભાઈ રાઠોડ, છગનભાઈ ગોળી ગજવાર સહિતના સંગઠનોના આગેવાનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ભારત દેશમાં જ્યારથી હાલની સરકાર સત્તા પર આવી છે ત્યારથી દેશમાં દલિતો ઉપર, અલ્પસંખ્યકો ઉપર અને સમાજના નબળા વર્ગો ઉપર અત્યાચારો વધી રહ્યા છે. અગાઉ ગૌરક્ષાના નામે અથવા જુદા જુદા બહાના હેઠળ અલ્પસંખ્યક એટલે મુસ્લિમ ભાઈઓને હત્યા કરવામાં આવતી હતી. અખલાકથી લઈને પહેલું ખાન, જુનેદ અને તાજેતરમાં તબરેઝ અંસારીની ઝારખંડમાં જે હત્યા કરવામાં આવી છે એ બનાવો ખૂબ જ વખોડવાલાયક છે. તબરેઝ અંસારીને લગભગ 17-18 કલાક સુધી ઇલેક્ટ્રિકના પોલ સાથે બાંધીને મનુવાદી અને કોમવાદી વિચારધારા ધરાવનારા લોકોએ એની સખત મારઝૂડ કરી. ત્યાં સુધી પોલીસ પરકી નહીં. 17-18 કલાક સુધીની ભયંકર મારપીટ પછી એને પોલીસ કસ્ટડીમાં લઈ ગયા બાદ એનું અવસાન થયું. અને મનુવાદી અને જે હોમવાદી માનસ ધરાવનારા લોકો હતા એ તબરેઝ અંસારીની હત્યા કરીને એનો વિડીયો વાયરલ કરીને સમાજની અંદર એમ બતાવવા માગે છે કે આ અમારી સરકાર છે અને અમારી સરકારમાં અમને જુલ્મ કરવાનો પરવાનો મળી ગયો છે. એમ અગાઉ ઉનામાં પણ આવા બનાવ બન્યો, ત્યાર પછી દેશમાં ઠેર ઠેર આવા બનાવો બની રહ્યા છે. ત્યારે આ બનાવોને વખોડી કાઢવા અને એની સામે પ્રજામાં વિરોધ દર્શાવવા માટે અમે શાંત અને અહિંસક રીતે આજરોજ રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ, સંત શિરોમણી રવિદાસ અને યુગાવતાર ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ, બામસેફ, ઇન્સાફ, બીએમજી અને જુદી જુદી સંસ્થાઓના નેજા હેઠળ આજરોજ BTS આ તમામ સંસ્થાઓના નેજા હેઠળ ભરૂચ 5 બત્તીથી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. ગેઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી થકી લોકોને જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. ભરૂચની ગેઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્વચ્છ સપ્તાહ અંતર્ગત ભરૂચના શક્તિનાથ ખાતેથી સ્વચ્છતા જાળવવા અંગેના સંદેશા સાથે રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં સ્વચ્છતા જાળવવા તથા ગમે ત્યાં કચરો ન ફેંકવા સહિતના સૂત્રોચ્ચારના બેનરો સાથે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. और आज जो स्वच्छता पखवाड़ा जो हम लोग मना रहे हैं 1 जुलाई से 15 जुलाई तक उसमें आज रैली है जिससे लोगों को जो है स्वच्छता के लिए हम लोग जागरूक करना कोशिश करते हैं और गेल लगा रहेगा इसमें. भरूचना डभालीना केनाल में पड़ेल नील गाय ने फ्रेंड्स ऑफ एनिमल वेलफेयर ट्रस्ट की टीम रेस्क्यू कर बचाव ली थी. भरूच तालुकाना डभाली गाँव में केनाल में पड़ी मौत सामे जजूमी एक નીલ ગાયને ભરૂચના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લઈ તેને જીવનદાન આપતા પશુપ્રેમીઓમાં આનંદ છવાયો હતો. ભરૂચના ડભાલી ગામે આવેલ કેનાલના પાણીમાં એક નીલ ગાય મોત સામે જજુમતી જોઈ એક યુવકે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના સભ્ય વિનોદ વસાવાને કોલ કર્યો હતો. કોલ મળતા જ વિનોદ વસાવાએ આ ઘટનાની જાણ વન વિભાગના અધિકારી RFO મહેન્દ્રસિંહને પણ જાણ કરી હતી. તેમની સાથે પોતાની ટીમના યોગેશભાઈને લઈ ડભાલી કેનાલ ઉપર પહોંચ્યા હતા. વિનોદ વસાવાની ટીમે વન વિભાગની સાથે મળી પાણીમાં મોત સામે જજુમતી નીલ ગાયને રેસ્ક્યુ કરી બચાવી લીધી હતી. જીવનદાન આપવા સાથે આ ટીમે તેની સારવાર કરી તેને યોગ્ય જગ્યાએ પણ છોડી હતી. નીલ ગાય બચી હેમખેમ છોડતા પશુપ્રેમીઓમાં ખુશી ફેલાઈ હતી અને તેમણે વન વિભાગ તેમજ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લાના વણામા પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો છે. શ્રી તરુણ ડુંગર પોલીસ અધિક્ષક વડોદરા ગામના મોડી રાત્રિ દરમિયાન વડોદરા ગ્રામ્યનાઓએ રાત્રેના વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગુમ થયેલા બાળકો કિશોરીઓને શોધી કાઢવા અંગે ડ્રાઈવનું આયોજન કરી એક જુદી જુદી ટીમો બનાવી સૂચના અને માર્ગદર્શન આપેલ.
જેમાં બીડી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ સ્કોડ દ્વારા વડોદરા ગામનાઓએ જરૂરી સૂચન કરેલ, જે સંદર્ભે વડોદરા જિલ્લાના વર્ણામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં એક આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા અચાનક મેઘરાજાની વરસાદ થતા સતત અડધો કલાક વરસાદી માહોલ જામતા પાણી પાણી જોવા મળ્યા હતા. સતત બે દિવસથી આકાશમાં વાદળો ઘેરાવા છતાં વરસાદ ન પડતા લોકો ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. ત્યાં જ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા સતત એક ધારો અડધો કલાક વરસાદ વરસતાની સાથે જ ભરૂચ પાણી પાણી થઈ જવા સાથે શહેરીજનોમાં ઠંડક પસરી જવા પામી હતી.